સાવલીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ હતી. સાવલી તાલુકાની ગ્રામીણ મહિલાઓને, સગર્ભા મહિલાઓને, તંદુરસ્ત બાળક અને કુટુંબ નિયોજનની કાયમી અને બિનકાયમી પદ્ધતિ વિશે સમજ આપી હતી. 11 જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવશે. તેનું અનુસંધાને સાવલી સીએસસી સેન્ટર શ્રી જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ વિશ્વ વસ્તી દિવસ 2022ની ઉજવણી કરવામાં આવી હતી. સાવલી સરકારી દવાખાનાના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર યાશર મર્ચન્ટની અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ હતી. બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર એસએચ ખાન, ડોક્ટર વિદ્યુત કે પરમાન અને આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગના કર્મચારીઓ દ્વારા સાવલી તેમજ તાલુકાની સગર્ભાઓ અને મહિલાઓને સરકાર દ્વારા ચલાવવામાં આવતી કુટુંબ કલ્યાણની વિવિધ યોજનાઓથી મળતા લાભ અંગેની જાણકારી આપી હતી. તેમજ વધતી જતી માનવ વસ્તીમાં સ્થિરતા લાવવા અને આરોગ્ય કુટુંબ કલ્યાણ વિભાગના સ્લોગન કુટુંબ નિયોજન નિભાવીએ જવાબદારી માતા અને બાળકના સ્વાસ્થ્યની પૂરી જવાબદારી સાથે જાગૃતતા કેળવી હતી. તેમજ સ્ત્રી આરોગ્ય કર્મીઓએ કુટુંબ નિયોજનની કાયમી અને બિનકાયમી પદ્ધતિ અંગે સમજ આપી હતી. આજે વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈ 2022 આપણે અહીંયા જમનોત્રી હોસ્પિટલ સીએચસી સાવલી ખાતે ઉજવવામાં આવ્યું હતું અને એમાં બધી સગર્ભા મહિલાઓ અને ઉંમરના વચ્ચેની જે બી મહિલાઓ છે જે કુટુંબ કલ્યાણની વાતો માટે જે એમને લાગુ પડે છે એ બધાને ભેગા કરવામાં આવ્યું હતું અને સરસ મજાનો અહીંયા કાર્યક્રમ રાખ્યો હતું જેમાં આપણે માહિતી આપી હતી કુટુંબ કલ્યાણના વિવિધ જે ઓપ્શન્સ છે એના વિશે, બધી જે કોન્ટ્રાસેપ્ટિવ ઓપ્શન્સ છે આપણી પાસે એ બધા એમને સમજાવવામાં આવ્યા અને એમના જે પ્રશ્નો હતા એનું આપણે ઉલ્લેખ કર્યો અને આન્સર્સ આપ્યા હતા, એમને બધા જવાબ આપી દીધા. એના સિવાય જે આપણી પાસે અહીંયા પોસ્ટર્સ લગાવીને અને વિડીયો પ્લે કરીને એમને આખું જાણ કરવામાં આવી કે કેવી રીતે બીજા ઓપ્શન્સ એ ઉપયોગમાં લઈ શકે છે અને એમના માટે જે લાગુ પડે એ રીતે આપણે એમને સમજાવ્યું. ઇકબાલ પઠાણ, લાઈવ ગુજરાત ન્યૂઝ, સાવલી.